નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 5 વિષય આસપાસ જેમાં તમારું પ્રથમ પ્રકરણ છે મજાની ઇન્દ્રિયો તેનું અધ્યયન કરીશું. વિદ્યાર્થી મિત્રો, ઇન્દ્રિયો કોને કહેવાય? તો આપણે જે આંખ, નાક, કાન, જીભ અને આપણે જે ચામડી છે એને આપણે ઇન્દ્રિયો કહીશું. ઇન્દ્રિયોથી શું થાય? આપણે નાક છે, આપણે નાકથી શું કરીએ છીએ? ગંધ પરખવાનું કામ કરીએ છીએ. જીભ જે છે એનાથી આપણે સ્વાદ પરખવાનું કામ કરીએ છીએ. કાનથી આપણે સાંભળવાનું કામ કરીએ છીએ. તેમજ આપણું જે ચામડી છે તે સ્પર્શ અનુભવે છે, આપણે એનાથી સ્પર્શ કરી શકીએ છીએ. તો આપણે કેટલી 5 ઇન્દ્રિયો આવેલી છે જેના દ્વારા આપણે વિવિધ જ્ઞાન મેળવીએ છીએ તેને જ્ઞાનેન્દ્રિય કહેવામાં આવે છે. પ્રત્યેક પ્રાણીમાં 5 જ્ઞાનેન્દ્રિયો હોય છે. એક ચક્ષુ ઇન્દ્રિય એટલે કે આંખ, બીજી કર્ણ ઇન્દ્રિય એટલે કે કાન, ત્રણ ઘ્રાણેન્દ્રિય એટલે કે નાક અને સ્વાદેન્દ્રિય એટલે કે જીભ અને સ્પર્શેન્દ્રિય એટલે કે ત્વચા, જે ચામડી છે તે. હવે આગળ વાત કરીએ તો દરેક પ્રાણીમાં જ્ઞાનેન્દ્રિયોની શક્તિ ઓછી અથવા વધુ હોય છે. કોઈકમાં એ શક્તિ ઓછી હોય તો કોઈકમાં એ શક્તિ તીવ્ર હોય. જેમ કે આપણે જોયું હશે કે જે કૂતરો છે એની સૂંઘવાની જે ક્ષમતા છે એકદમ તીવ્ર હોય છે. તો આ રીતે જે જ્ઞાનેન્દ્રિયોની શક્તિ છે એ ઓછી અથવા વધુ હોય છે. મનુષ્યમાં ઘણીવાર અકસ્માત થવાથી આ શક્તિ એ ગુમાવી પણ શકે છે. અકસ્માતના કારણે આપણે આ ઇન્દ્રિયોમાંથી કેટલીક ઇન્દ્રિયો જે છે એ ગુમાવી પણ શકીએ છીએ. તો ઘણીવાર જન્મજાત અમુક ઇન્દ્રિયોમાં ખામી પણ હોય છે. આપણે જોયું હશે કે ઘણા ખરા બાળકો જન્મથી જ ગૂંગા હોય, કાને પેરાસ ધરાવતા હોય, તો એ છે એ શું કહેવાય? જન્મથી જ એ ખામી ધરાવતા બાળકો કહેવાય. હવે ઘણા પ્રાણીઓમાં જોવાની, સાંભળવાની અને સૂંઘવાની ઇન્દ્રિયો ખૂબ જ તીવ્ર હોય છે. આપણે વાત કરીએ પશુ પક્ષીઓની, તો પશુ પક્ષીઓમાં જે સૂંઘવાની અને સાંભળવાની જે ઇન્દ્રિયો હોય છે એ ખૂબ જ તીવ્ર હોય છે. તેમાં ખૂબ જ તીવ્રતા જોવા મળે છે. આપણે વાત કરીએ વાઘની, તો તે ખૂબ દૂરથી પણ અવાજને સાંભળી શકે છે. જે જંગલનો વાઘ છે, જે જંગલનો રાજા વાઘ છે, એ દૂરથી પણ નાના મોટો કોઈ અવાજ હોય તો એ સાંભળી શકે છે. એની જે સાંભળવાની ક્ષમતા છે જે એ ખૂબ જ તીવ્ર હોય છે. નાનો એવો સરસરાટ થાય તો પણ એને એ જાણ થઈ જાય છે કે ભાઈ અહીંયા કોઈ જાનવર છે, કોઈ જીવ છે. એની એ સાંભળવાની ક્ષમતા છે એ ખૂબ જ તીવ્ર હોય છે. ત્યાર પછી આગળ વાત કરીએ કૂતરાની જ્ઞાનેન્દ્રિયોની, તો એના જે કર્ણ છે, એના જે કાન છે તે ખૂબ જ તીવ્ર હોય છે અને આ કારણથી તે માણસોનું વફાદાર અને ખૂબ જ મદદરૂપ થતું પ્રાણી પણ ગણાય છે. આપણે ખોવાયેલી કોઈ પણ વસ્તુ શોધવા માટે કૂતરાની આપણે મદદ લઈ શકીએ છીએ. તમે જોયું હશે કે પોલીસમાં પણ કૂતરાઓનો ઉપયોગ થાય છે, જેથી આરોપીઓને પકડવા માટે, ગુનેગારને પકડવા માટે, બોમ્બ પકડવા માટે પણ આપણે કૂતરાઓનો જે છે એ ઉપયોગ થાય છે. તો એમની જે સૂંઘવાની જે ક્ષમતા છે એ ખૂબ જ તીવ્ર હોય છે. આપણે તે અવાજ સાંભળીને પોતાના કાન ઊંચા કરે છે. તમે જ્યારે પણ કૂતરાને બોલાવ્યું હોય, જરાક તમે એને બોલાવો તો એને તરત એના જે કાન છે એ શું થાય છે? એ ઊંચા થાય છે. એની સાંભળવાની ક્ષમતા અને સૂંઘવાની ક્ષમતા ખૂબ જ તીવ્ર હોય છે. તેમજ અવાજને પરખવાની પણ તે કોશિશ કરે છે. અવાજ સાંભળી અને પરખવાની કોશિશ પણ કરે છે. કોઈ અજાણ્યો અવાજ હોય, કોઈ જાણકાર અવાજ હોય, તમે ઘણી વખત જોયું હશે કે આપણે કૂતરા પાડીએ છીએ તો આપણા ઘરના વ્યક્તિઓને કૂતરા કોઈ બસતા નથી કે કોઈ કરતા પણ નથી, પણ જો કોઈ બહારનો વ્યક્તિ આવે તો તરત જ એનો અવાજ એને પારખી કે ભાઈ આ અજાણ્યા વ્યક્તિનો અવાજ છે એવું એની આભાસ થઈ જાય છે. જેથી કરીને એ શું કરે?
ઈશ્વર છે ને વસે છે હવે આગળ વાત કરીએ કદમાં નાની લાગતી કીડી પોતાના વજન કરતા 20 ગણો વજન ઉંચકી શકે છે હવે તેની જે નાકની શક્તિ નાકની એટલે કે સૂંઘવાની જે શક્તિ હોય છે એ ખૂબ જ તીવ્ર હોય છે જે કીડી છે તમે જોયું હશે ઘણી વખત કીડીઓ જે છે એ ક્યાંક તમે ખાંડનો દાણો પડ્યો હોય ગોળનો દાણો પડ્યો હોય કે કોઈ મીઠાઈ પડી હોય તો એ તરત જ એ સૂંઘી લેશે અને બધી કીડીઓ જે છે એ ખાવા માટે આવી જાય છે તો આમ કીડીઓમાં જે છે એ સૂંઘવાની શક્તિ ખૂબ જ તીવ્ર હોય છે કીડીઓમાં પણ અલગ અલગ જૂથ હોય છે કીડીઓ જે છે આપણે જોઈએ હશે કે હરોળમાં હાલતી હોય છે પણ જો એમની વચ્ચે કોઈ બીજા જૂથની કીડી આવી જાય તો એ એની ગંધથી જ એને ઓળખી શકે છે કે આ આપણા જૂથની કીડી છે કે નહીં તો કીડીઓમાં પણ જૂથ હોય છે હવે આપણે આગળ વાત કરીએ મચ્છરની તો એક નાનકડું જંતુ છે મચ્છર પણ તેની ગંધ પારખવાની જે શક્તિ છે એ ખૂબ જ તીવ્ર હોય છે તે માણસના શરીરના તાપમાન શરીરની સુગંધ અને પગની પાણીની ગંધ પરથી માણસ ક્યાં છે તે જાણી લે છે આપણે ગમે એટલું બચીને બચીએ તો પણ મચ્છર આપણને કરડ્યા વિના રહેતો નથી કેમ કે એ આપણા શરીરનું તાપમાન જે હોય છે એ પણ એ પાડખી લે છે આપણે જે ગંધ આવતી હોય આપણા પગના પાણીની જે ગંધ આવતી હોય એ પણ એ ખૂબ જ તીવ્રતાથી એને આવતી હોય છે જેથી કરીને મચ્છર જે છે એ આપણું શરીર ગોતી જ લે છે અને ડંખ મારે છે વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા વાત કરી છે મજાની ઇન્દ્રિયોની તો આપણે વાત કરી ઇન્દ્રિયોની કે પાંચ ઇન્દ્રિયો છે આંખ કાન જીભ હવે આપણે જે પ્રાણીઓમાં વાત કરીએ તો આપણા મનુષ્યોની વાત કરીએ પહેલાં તો આપણે જે ઇન્દ્રિયો છે આપણે બહારથી જોઈ શકીએ છીએ આંખ જે છે આપણને દેખાય છે કાન દેખાય છે નાક દેખાય છે જીભ દેખાય છે પણ ઘણા ખરા પશુ કે પક્ષી એવા પણ છે કે જેની જે ઇન્દ્રિયો છે એ દેખાતી નથી જેમ કે આપણે પશુ પક્ષીની વાત કરીએ તો જેના કર્ણ છે એ આપણે બહારથી જોઈ શકીએ એવા પ્રાણીઓમાં કોના કોનો સમાવેશ થશે તો કે આપણે ગાય ભેંસ બકરી સસલું વગેરેના જે કાન છે જે કર્ણ છે એ આપણે બહારથી જોઈ શકીએ છીએ જ્યારે જે કબૂતર છે ચકલી છે સાપ છે વગેરે જેના જેવા જે પશુ પક્ષી છે એના કાન જે છે એ બહારથી દેખાતા નથી પણ જો તમે ધ્યાનથી જુઓ તો એમની કાનની જગ્યાએ એક નાનકડું છેંડું હોય છે એના દ્વારા એ સાંભળવાનું કામ કરે છે તો વિદ્યાર્થી મિત્રો ઘણી ખરી બ્રાહ્ય દેખાય છે કર્ણ જે છે કાન જે છે ઘણા ખરા પ્રાણીઓના બહારથી દેખી શકીએ છીએ આપણે તો કેટલાક પ્રાણીઓના જે કાન છે એ હોય છે પણ બહારથી દેખાતા નથી હવે આપણે આગળ વાત કરીએ સરીસૃપ પ્રાણીઓની તો મોટે ભાગે જે સરીસૃપ પ્રાણીઓ છે એને પણ તમે આપણે જોઈ શકીએ છીએ કે કાન જે હોય છે તમે જોયા તમે સાપ જોયો હશે સાપના કાન તમે જોયા ના પણ એને કાનની જગ્યાએ શું હોય છે છીંડું હોય છે જેને દ્વારા એ સાંભળવાનું કામ કરે છે હવે મોટે ભાગે સૃષ્ટિ પરની તમામ વસ્તુઓ સારી કે ખરાબ ગંધ ધરાવે છે માણસ પોતાની ઘાણેન્દ્રિય દ્વારા સૂંઘીને ઘાણેન્દ્રિય એટલે કે ના સૂંઘીને સારી ગંધ અને ખરાબ ગંધને અલગ તારવી શકે છે જો કે આ સારી કે ખરાબ ગંધના અનુભવ દ્વારા દરેકના ગમા અણગમા વાતાવરણ પરિસ્થિતિ અને તેમના આધારે અલગ અલગ હોય છે ઘણા ખરા લોકો એવા વસવાટમાં રહેતા હોય તો ફેક્ટરી નજીક રહેતા હોય છે દવા કેમિકલની સ્મેલ આવતી હોય છે તો એ લોકો એનાથી શું હોય છે તો ટેવાઈ ગયા હોય છે તો એ લોકોને એ લાગે નહીં કે ભાઈ અહીંયા ગંધ આવે છે આવી કેમિકલની પણ જે એવા વાતાવરણમાં નથી રહ્યા અને જે સ્વચ્છ વાતાવરણમાં રહ્યા છે તો એને એ ગંધથી અસર પડે છે આમ અનુભવ પરિસ્થિતિ વાતાવરણ ગમવા અણગમા પ્રમાણે ગંધનું જે પ્રમાણ છે એ રહે છે જે ગંધથી મન પ્રફુલ્લિત અને પ્રસન્ન થાય છે તેને આપણે સારી ગંધ કહીએ છીએ એટલે કે સુગંધ કહીએ છીએ જેમ કે ફૂલોની પરફ્યુમની અગરબત્તીની જે સુગંધ છે એ ખૂબ જ
સરસ હોય છે એ મનને પ્રફુલ્લિત કરનારી આનંદ કરનારી હોય છે આપણને ખુશબુ ગમે છે હવે આગળ વાત કરીએ કે પક્ષીઓમાં ફક્ત ભૂવળ જ માણસની જેમ આગળ તરફ બે આંખ ધરાવે છે આપણે ચકલી કબૂતર પોપટ બધા પ્રાણી જોયા છે તો એની જે આંખો છે એ શું હોય આપણે એક બાજુ હોય અને બીજી બાજુ હોય પણ જે ભૂવળ છે એને આખી આપણે મનુષ્યને કેમ આંખો આપણા ચહેરાની આગળ બધી આંખો આપણે જોઈ શકીએ છીએ એ જે ભૂવળ છે એની પણ આંખો જે છે એ આપણી જેમ આગળ હોય છે હવે માણસ સહિત બધા જ પ્રાણીઓની આંખોનો રંગ તમને પારખવામાં મદદરૂપ થાય છે એક જ વસ્તુનો રંગ બધાને અલગ અલગ દેખાઈ શકે કારણ કે દરેકની જોવાની ક્ષમતા અલગ અલગ છે આ ક્ષમતા તેમના ઊંઘવાના સમય પર આધારિત હોય છે હવે આપણે વાત કરીએ આંખોની તો આપણે એક જ રંગ હોય પણ એ અલગ અલગ વ્યક્તિઓને અલગ અલગ દેખાઈ શકે છે કેમ કે એમની જે આંખની જે જોવાની શક્તિ હોય એ વધુ ઓછી હોઈ શકે છે તો એ પ્રમાણે એ રંગને જોઈ શકે છે એની જોવાની ક્ષમતા અલગ અલગ હોય છે હવે આપણે વાત કરીએ ઘરોળી સાપ કાચિંડો મગર દેડકો કે સરડાની તો એ બધા શું છે સરીસૃપ પ્રાણીઓ આ પ્રાણીઓ શું કરે છે તો એ પેટે સરકીને ચાલે છે તેમના પગ ખૂબ જ ટૂંકા હોય છે તમે જે સરીસૃપ પ્રાણીઓ છે ઘરોળી સાપ કરડીઓ વગેરે કાચિંડો દેડકો વગેરે તમે જોયા હશે તો તેમના જે પગ છે એ કેવા હોય છે તો એમના જે પગ છે એ ટૂંકા હોય છે અથવા તો અમુકના તો હોતા પણ નથી જેમ કે આપણે સરપ છે તો તમે સરપનો પગ જોયો છે ખરું ના એમને બે શું કરે છે પેટથી ઘસરાઈને ચાલે છે હવે આપણે વાત કરીએ કે આ પ્રાણીઓમાં ઠંડા લોહીવાળા હોવાથી ગરમ અને હુંફાળી જગ્યાએ રહેવાનું તે પસંદ કરે છે શિયાળામાં જ્યારે ઠંડી વધે ત્યારે ઘરોળી જેવા પ્રાણીઓ ઠંડી સહી શકતા ન હોવાથી કોઈ હુંફાળા અને સુરક્ષિત સ્થાને જઈને ગાઢ નિદ્રામાં સૂઈ જાય છે તેને શીત સમાધિ પણ કહેવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે બધાની ઇન્દ્રિયોની વાત કરીએ છીએ આપણે જોયું કે વિવિધ જે સજીવો છે એમાં જે ઇન્દ્રિયો છે એ અલગ અલગ કામ કરતી હોય છે તો જે ઇન્દ્રિયોના લીધે આ પ્રાણીઓ જે છે એમના જીવનમાં એમના જે છે એની જે દિનચર્યા છે એમાં ઘણા તફાવતો આપણે જોઈ શકીએ છીએ હવે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ છીએ સસ્તન પ્રાણીઓ તો સસ્તન પ્રાણીઓ ગરમ લોહીવાળા હોય છે તેઓ મોટે ભાગે પગ વડે જમીન પર ચાલે છે ફક્ત જે ચામાચીડિયું છે એ જ એક એવું સસ્તન પ્રાણી છે કે જે ઉડી શકે છે અને જમીન પર રહી પણ શકે છે તેના શરીર પર વાળ હોય છે અને જોઈ શકાય તેવા કાન પણ હોય છે માણસ પણ આ પ્રાણીઓમાંનું જ એક પ્રાણી કહી શકાય જે ચામાચીડિયું છે જો તમે ચામાચીડિયું જોયું હોય તો એના કાન જે છે એ આપણે બહારથી જોઈ શકીએ છીએ હવે દરેક પ્રાણીઓના ઊંઘવાના સમય અલગ અલગ હોય છે જેમ કે ભૂવળ પક્ષી દિવસે ઊંઘે છે અને રાત્રે જાગે છે સ્લોથ લગભગ 18 કલાક ઊંઘે છે અજગર 16-18 કલાક જીરા 2 કલાક બિલાડી જે છે એ 12 કલાક ગાય છે એ 4 કલાક ઊંઘે છે આમ જે પ્રાણીઓ છે એમના ઊંઘવાનો અને જાગવાના સમયમાં પણ વિવિધતા હોય છે હવે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ વન્યજીવોના સંરક્ષણ અને વિકાસ માટેની તો જે વન્યજીવો છે એના સંરક્ષણ અને વિકાસ માટે સરકાર દ્વારા રાષ્ટ્રીય ઉદ્યાન બનાવવામાં આવ્યા છે જે જંગલી પ્રાણીઓ છે જેવા કે વાઘ સિંહ એ બધાના રક્ષણ માટે એની જે પ્રજાતિ છે એ લુપ્ત ન થઈ જાય અને આપણી ભાવિ પેઢીને પણ એ જોવા મળે એ હેતુસર આપણું જે આપણો જે દેશ છે એને રાષ્ટ્રીય ઉદ્યાન બનાવવામાં એને રાષ્ટ્રીય ઉદ્યાન બનાવ્યું છે જેથી કરીને એ જે પક્ષી જે પ્રાણી છે એનું સંરક્ષણ થઈ શકે અને અહીં માણસોની અવર જવર પર સંપૂર્ણ પ્રતિબિંબ હોય છે કેમ કે પ્રતિબંધ એટલા માટે હોય છે કેમ કે જંગલી જે જાનવર છે એ મનુષ્યના સંપર્કમાં આવે તો એનાથી આપણા જીવને જોખમ હોઈ શકે છે એને કારણે
મનુષ્ય ને કે માણસો ની અવર જવર પર સંપૂર્ણ પ્રતિબંધ હોય છે મુલાકાતી પરવાનગી લઈને જ અહીં પ્રવેશ કરી શકે છે હવે વિદ્યાર્થી મિત્રો આ પાઠ હતો આપણો પહેલો મજાની ઇન્દ્રિયો આપણે આ એકમ માં શું શું જાણ્યું તો પ્રત્યેક પ્રાણીઓ ને મુખ્ય કેટલી ઇન્દ્રિયો હોય છે પાંચ પ્રાણીઓ માં ઇન્દ્રિયો ની જે ઓછાવર્તી શક્તિ હોય શકે છે વિવિધ પ્રાણીઓની ધાણેન્દ્રિય અને કર્ણેન્દ્રિયની સક્રિયતા અલગ અલગ હોય છે માણસની જ્ઞાનેન્દ્રિયો વિશે આપણે જાણ્યું સારી ગંધ અને ખરાબ ગંધ વિશેની માહિતી આપણે મેળવી તેમજ પક્ષીઓનું કદ તેમની આંખો અને તેમની જોવાની ક્ષમતા પણ એમની ઇન્દ્રિયોની પ્રમાણે અલગ અલગ હોય છે કોઈનામાં ગુણવત્તા વધુ હોય તો કોઈનામાં ગુણવત્તા ઓછી હોય તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણું જે પ્રથમ પ્રકરણ છે મજાની ઇન્દ્રિયો એ પૂર્ણ થાય છે હવે આપણે કેટલાક પ્રશ્નોના જવાબ મેળવી લઈએ કીડી તેના મિત્રને કેવી રીતે ઓળખી જાય છે તો કીડી જે છે એ ગંધને આધારે એના મિત્રને ઓળખી જાય છે કયા પ્રાણીઓના કાન આપણા કાન કરતા મોટા હોય છે હવે આપણા કાન છે કેવડા છે હવે આપણા કાન કરતા મોટા કાન હોય એવા કયા કયા પ્રાણીઓ છે તો આપણે કહીશું ભેંસ છે ગાય છે સસુ છે વગેરે જેવા જે પ્રાણીઓ છે એમના કાન આપણા કાન કરતા મોટા હોય છે આપણું પાંચ ઇન્દ્રિયો કઈ કઈ છે તો આંખ નાક કાન જીભ અને ચામડી એ આપણી પાંચ જ્ઞાનેન્દ્રિયો છે જેના કાન આપણે બહારથી જોઈ શકતા નથી એવા પક્ષી કે પ્રાણીના નામ લખો આપણે ઘણા ખરા પ્રાણીઓ એવા છે કે જેના કાન આપણે બહારથી જોઈ શકીએ છીએ તો ઘણા ખરા એવા છે કે જેના કાન છે પણ એ બહારથી આપણે જોઈ શકતા નથી તો એવા પ્રાણીઓના કે પક્ષીના નામ લખવાના છે તો કઈ કઈ આવશે કબૂતર ચકલી સાપ ઘરોળી વગેરે જે છે એના કાન આપણે બહારથી જોઈ શકતા નથી તો વિદ્યાર્થી મિત્રો અહીં તમારું પ્રકરણ એ આસપાસમાં પૂર્ણ થાય છે આ જે પ્રશ્ન છે તે તમારે તમારી સ્વાધ્યાયની નોટબુકમાં લખવાના રહેશે ફરી મળીશું નવા પ્રકરણ સાથે